જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતમાં સૌથી વધુ અને નાનું જોઈશું જેમ તમે અહીં ફોટોમાં જોઈ શકો આ રીતના પ્રશ્નો ફોટા સાથે આપણે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી શકે લેટેસ્ટ અપડેટ છે જે નવી માહિતી છે તેનો પણ આપણે આની અંદર સમાવેશ કરેલો છે અને બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે જોઈએ સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ રાજ્ય છે અને સૌથી વધુ જંગલો છે તે આપણા દેશની અંદર મધ્યપ્રદેશમાં આવેલા છે અહીં આપણે જોઈએ તો સરકારના નિયમ પ્રમાણે તેત્રીસ ટકા જંગલો છે તે ધરાવતા હોવા જોઈએ રાજ્યો જ્યારે આપણું ગુજરાત છે તે માત્ર દસ ટકા જંગલો ધરાવે છે તો જંગલો ગુજરાતમાં વધારવાની જરૂર છે સૌથી વધુ જંગલો છે તે મધ્યપ્રદેશમાં છે તે યાદ રાખજો સૌથી વધુ ઠંડુ સ્થળ ક્યુ છે તો એ છે દ્રાસ ક્યાં આવેલું છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલું છે આપ ફોટો જોઈ શકો આ છે દ્રાસ જે સૌથી વધુ ઠંડુ સ્થળ છે અને ગુજરાતમાં સૌથી ઠંડુ સ્થળ પૂછે તો નલિયા યાદ રાખવાનું શું યાદ રાખવાનું નલિયા નલિયામાં સૌથી વધુ ઠંડી અને ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે ભારતમાં સૌથી વધુ વરસાદનું સ્થળ કયું છે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો માસી નરમમાં પડે છે એના સોહરા અને ચેરાપુંજી જે ત્રણેય મેઘાલયમાં આવેલા છે ત્યાં પડે છે તો એ યાદ રાખવું બે હજાર ચૌદમાં સૌથી વધુ વરસાદનો વિક્રમ છે તે ચેરાપુંજીના નામે હતો અત્યારે માસી નરમમાં છે તે સૌથી વધુ પડે છે અહીં આપ જોઈ શકો આ છે માસી નરમ વિલેજ સૌથી વિશાળ સ્ટેડિયમ કયું છે તો ભારતનું સૌથી વિશાળ સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદમાં મોટેરા ખાતે આવેલું છે અને ગુજરાતમાં આવેલું છે આનું પહેલાં નામ હતું મોટેરા સ્ટેડિયમ ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું અને છેલ્લે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવેલું છે સૌથી વધુ શહેરી વિસ્તારવાળું રાજ્ય ક્યુ છે મહારાષ્ટ્ર છે સૌથી વધુ શહેરી વિસ્તાર છે તે મહારાષ્ટ્રમાં આવેલા છે સૌથી વધુ રસ્તા બદલનાર નદી કઈ છે કોશી નદી છે બિહારમાં આવેલી છે અને બિહારના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ઘણી વખત પૂછાયેલું છે તો જવાબ આવશે કોશી નદી બિહારનો શોક કેમકે એ ક્યાંથી નીકળે કાંઈ નક્કી હોતું નથી જ્યાંથી પણ નીકળે ત્યાં તબાહી મચાવતી જાય છે બે વખત કર્કવૃત ઓળંગતી નદી કઈ છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન મહી નદી છે જે ગુજરાતમાં આવેલી છે તે બે વખત કર્કૃતને ઓળંગે છે મહીસાગર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે દેશનું સર્વોચ્ચ સૌર્ય સન્માન જો નાગરિક સન્માન નથી નાગરિક સન્માન પૂછેલું હોય તો ભારત રત્ન આવે આવો પ્રશ્ન પૂછાય ત્યાં તમને એ ઓપ્શનમાં છે તે ભારત રત્ન આપેલું હશે અને તમે ભારત રત્ન ટીક કરીને આવી જાઓ પણ ધ્યાન રાખવું દેશનું સર્વોચ્ચ સૌર્ય સન્માન છે જવાબ આવશે પરમવીર ચક્ર આપ અહીં જોઈ શકો

ટ્રેન એટીન એનું નામ હતું બે હજાર આત્મનિર્ભર ભારતની વધુ એક સિદ્ધિ સૌથી વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય કયું છે તો તે છે ઝારખંડ રાજ્ય ઝારખંડ રાજ્યમાં સૌથી વધુ કોલસાની ખાણો આવેલી છે ભારતમાં સૌથી વધુ નોકરી આપનાર કોણ છે એ છે ભારતીય રેલવે સૌથી વધુ વેકેન્સીઓ ભારતીય રેલવેમાં નીકળે છે અને સૌથી વધુ કર્મચારીઓ એ ભારતીય રેલવેમાં છે સૌથી વધુ ગીત ગાનાર કોણ છે લતા મંગેશકર આપ અહીં જોઈ શકો લતા દીદી કે જેમનું હાલમાં જ અવસાન થયેલું છે એ સૌથી વધુ ગીત ગાનાર છે લતા મંગેશકર સૌથી વધુ ગીતો લખનાર કોણ છે સમીર અંજાન આ છે સમીર અંજાન જેણે સૌથી વધુ ગીતો લખ્યા છે જો લખવાનું પૂછે તો સમીર અંજાન ગાવાનું પૂછે તો લતા મંગેશકર સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર હતા મોરારજી દેસાઈ મોરારજી દેસાઈ વિશે વિશે કેટલાક ફેક્ટ તમને જણાવી દઉં તો મોરારજી દેસાઈ એ વ્યક્તિ છે કે જે ગુજરાતના વ્યક્તિ હોય અને વડાપ્રધાન બનનાર હોય તેવા પ્રથમ વ્યક્તિ મોરારજી દેસાઈ છે નરેન્દ્ર મોદી છે તે બીજા વ્યક્તિ છે કે જે ગુજરાતી હોય અને વડાપ્રધાન બન્યા હોય એક ફેક્ટ ત્યારબાદ ભારતના એક માત્ર એવા વ્યક્તિ છે કે જેમણે ભારત રત્ન પણ મળેલો છે અને નિશાને પાક એટલે કે પાકિસ્તાનનો જે સર્વોચ્ચ એવોર્ડ છે નિશાને પાક તે પણ મળેલો છે અને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન તે પણ મળેલો છે તો આ એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેને આ બંને વસ્તુ મળી હોય અને હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાત જ્યારે અલગ થવાનું હતું ત્યારે મોરારજી દેસાઈ તે ગુજરાતના સાથમાં હતા કે ન હતા તો ગુજરાતનો સાથ તેમણે આપેલો નથી તે મહારાષ્ટ્રના વિભાજનમાં માનતા ન હતા અને અલગ ગુજરાત છે તે થવા દેવા ન માંગતા હતા અને ગુજરાત અલગ ન થાય તેના માટે તેમણે અનશન પણ કરેલા હતા સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર કોણ છે દ્રૌપદી મુર્મુ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે આપણા દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે તો ખાસ યાદ રાખવું પંદરમાં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ સૌથી નાની વયનો રેકોર્ડ છે તે નીલમ સંજીવ રેડ્ડી પાસે હતો કેમ કે તે સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર હતા તેની ઉંમર હતી ચોસઠ વર્ષ અને બે મહિના જ્યારે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે તેની ઉંમર છે ચોસઠ વર્ષ અને એક મહિનો એટલે એક મહિનો છે તે દ્રૌપદી મુર્મુ છે તે નીલમ સંજીવ રેડ્ડીથી નાના છે તો સૌથી નાની વયના કોણ આવશે દ્રૌપદી મુર્મુ ખાસ યાદ રાખવું બુક્સમાં તમે વાંચશો જે જૂની બુક હશે તેમાં જૂની એટલે અત્યારની તમારી પાસે જે બુક હશે તેમાં તમને જોવા મળશે નીલમ સંજીવ રેડી પણ હવે જો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ દ્રૌપદી મુર્મુ અને ભારતના તેઓ બીજા નંબરના મહિલા રાષ્ટ્રપતિ છે એ પણ યાદ રાખવાનું પહેલા નંબરના કોણ હતા પ્રતિભા દેવીસી પાટીલ પ્રતિભા છે દ્રૌપદી મુર્મુ સૌથી વધુ વખત લોકસભાની ચૂંટણી જીતનાર કોણ છે ઇન્દ્રજીત ગુપ્તા આ છે ઇન્દ્રજીત ગુપ્તા સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર કોણ રાજીવ ગાંધી રાજીવ ગાંધી છે તે સૌથી નાની વયે વડાપ્રધાન બનેલા હતા જ્યારે ઇન્દિરા ગાંધીનું અવસાન થયું ત્યારબાદ તેઓ ડાયરેક્ટ છે તે વડાપ્રધાન બન્યા હતા સૌથી જૂનો ગ્રંથ કયો છે ઘણી વખત પૂછાયેલું છે ઋગ્વેદ છે તે સૌથી જૂનો ગ્રંથ છે હવે ચાર વેદ છે ચારે ચાર વેદના નામ જો તમને આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અગત્યના છે સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાળું રાજ્ય કયું છે ગુજરાત રાજ્ય છે અહીંયા આપ ગુજરાતનો મેપ જોઈ શકો દિગંબર જૈન તીર્થ ક્ષેત્ર ગુજરાત આપેલું છે અને અહીં ગિરનાર શેત્રુંજ બધા જ જેટલા પણ પર્વત છે ત્યાં તમને જૈન દેવાલયો જોવા મળશે અને પાલીતાણા છે તે જૈનોનું નગર છે પાલીતાણામાં સૌથી વધુ વસ્તી છે જૈનોની આવેલી છે અને ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કઈ જગ્યાએ આવેલા છે તો પાલીતાણામાં આવેલા છે સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ગુજરાત રાજ્ય છે સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય કયું છે આપણું ગુજરાત રાજ્ય મીઠાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે હીરા ઉદ્યોગમાં સૌથી અગ્રેસર રાજ્ય કયું છે ગુજરાત સુરત છે તે હીરાનગરી તરીકે પણ ઓળખાય છે અને હીરાનો ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસાય છે તે ગુજરાતમાં થાય છે વનડે ક્રિકેટમાં પંદર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ જો અહીં પ્રથમ પૂછેલું છે તો જવાબ આવશે સચિન તેંડુલકર આ છે સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે એ સિવાય ક્રિકેટના ભગવાન તરીકે પણ સચિન તેંડુલકરને ઓળખવામાં આવે છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ અનિલ કુંબલે આ છે અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે પ્રથમ પ્રશ્ન છે સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય ક્યુ છે આપણે વાત કરી ગયા ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ ક્યુ છે ગુજરાતનું પણ તમને આવડતું હોય તો ગુજરાતનું પણ જણાવી દીજો એ પણ મેં તમને જણાવેલું છે સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે અને સૌથી નાની વડાપ્રધાન બનનાર કોણ હતા જ્યારે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું તેઓ ભારતના વડાપ્રધાન બનેલા હતા તો કાર્યકારીની વાત નથી કરતો હું જે પરમનન્ટ છે તેની વાત કરું છું પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લેશો તો ત્યાં તમને આની પીડીએફ મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો